હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન. તો મિત્રો, જે સ્કોલરશિપની યોજનાઓ ગવર્મેન્ટની ચાલુ છે, પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અને મેરિટ કમ મીન્સ શિષ્યવૃત્તિ યોજના, તે ત્રણેય યોજનામાં અત્યારે ઓનલાઈન ફોર્મ છે તે ભરવાના શરૂ છે. તો મિત્રો, આ વિડીયોમાં જોશું કે તે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય. તે પહેલાં મિત્રો, વિડીયો ગમે તો અવશ્ય તેમને લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં મિત્રો સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે સ્કોલરશિપ. જેવું મિત્રો તમે સ્કોલરશિપ ટાઈપ કરી અને તેમને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલાં તમને એક વેબસાઇટ જોવા મળશે, scholarship.gov.in. તો મિત્રો, આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે સ્કોલરશિપનું પોર્ટલ છે તે મિત્રો ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે. હવે જો મિત્રો તમે નવા જ વિદ્યાર્થી હોય તો મિત્રો તમારે અહીં ન્યૂ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, એટલે કે તમારે સૌથી પહેલાં તો આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ત્યાર પછી તમને એક આઈડી પાસવર્ડ આપવામાં આવશે, તેના વડે તમે લોગિન કરી શકશો. પરંતુ જો તમે જૂના વિદ્યાર્થી હોય તો તમે તમારી પાસે આઈડી પાસવર્ડ તો હશે જ, તો તે જ આઈડી પાસવર્ડ વડે તમારે લોગિન કરવું પડશે. તો મિત્રો, આપણે અત્યારે ન્યૂ રજિસ્ટ્રેશન કેવી રીતે કરાય તે સૌથી પહેલાં જોઈ લઈએ. તો મિત્રો, તેના માટે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર આપણે ક્લિક કરીશું. જેવું તમે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમને ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થતી જોવા મળશે કે જ્યાં તમારે નીચે સ્ક્રોલ કરી લેવાનું રહેશે અને તમને જે ડિટેલ દેખાય તે તમામ ડિટેલ વાંચી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીં ત્રણે ત્રણ જગ્યાએ તમારે ટીક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ટીક કરશો ત્યાર પછી અહીં તમને જે કન્ટિન્યુનું બટન જોવા મળે છે તે કન્ટિન્યુના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ફરીથી તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે અને તમને એક રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ છે તે આપવામાં આવશે કે જ્યાં તમામ ડિટેલ છે તે તમારે ભરવાની રહેશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીં જે રેડ કલરની જે ફૂદડી હોય છે તે ડિટેલ તમારે ભરવી ફરજિયાત છે, પરંતુ જ્યાં રેડ કલરની ફૂદડી ન હોય તે ડિટેલ તમે ના ભરો તો પણ ચાલે, તે મરજિયાત હોય છે. બાકી રેડ કલરની જે ફૂદડી હોય તે ડિટેલ ભરવી ફરજિયાત હોય છે. તો હવે સૌથી પહેલાં મિત્રો અહીંથી તમારું રાજ્ય છે તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો મિત્રો આપણે અત્યારે ગુજરાત રાજ્યને સિલેક્ટ કરી લઈએ. ત્યાર પછી મિત્રો તમે કઈ યોજનામાં લાભ લેવા માગો છો તે તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીં તમારા નામ છે તે લખવાનું રહેશે, તમારું નામ અહીં લખવાનું રહેશે. ત્યાર પછી તમારું જે યોજના છે તે અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે. તો આપણે સ્કોલરશિપ માટેની યોજનાને સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી મિત્રો તમારી જન્મ તારીખ છે તે મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી અથવા તો ટાઈપ કરી લેવાની રહેશે. ત્યાર પછી અહીંથી તમારું જેન્ડર ક્યુ છે તેમને સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે, અહીં તમારું ઈમેલ આઈડી છે તે આપવાનું રહેશે, પરંતુ તે મરજિયાત છે, ફરજિયાત નથી. ત્યાર પછી મિત્રો તમારી જે બેંકમાં એકાઉન્ટ હોય છે તે બેંકનો જે IFSC કોડ હોય છે તે કોડ મિત્રો અહીં તમારે આપવો પડશે. ત્યાર પછી મિત્રો ફરીથી તે કોડને કન્ફર્મ કરવા માટે અહીં તે ફરીથી તમારે ટાઈપ કરવો પડશે. ત્યાર પછી મિત્રો તમારું જે બેંકમાં એકાઉન્ટ હોય તે બેંક એકાઉન્ટ નંબર એટલે કે ખાતા નંબર હોય છે તે મિત્રો અહીં લખવાના રહેશે. ત્યાર પછી મિત્રો ફરીથી તેને કન્ફર્મ કરવા માટે તે જ ખાતા નંબર મિત્રો અહીં તમારે લખવા પડશે. ત્યાર પછી મિત્રો તમારી જે બેંકનું નામ હોય છે તે તમારે બેંકનું નામ અહીં લખવું પડશે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારો આઈડેન્ટિફિકેશનની ડિટેલ છે તેને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે, આધાર કાર્ડ કે તમારો બેંક એકાઉન્ટ તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો મિત્રો આધાર કાર્ડ તમે સિલેક્ટ કરશો તો મિત્રો તમારે આધાર કાર્ડ નંબર આપવા પડશે. જો તમે બેંક એકાઉન્ટ સિલેક્ટ કરશો તો તમારે બેંક એકાઉન્ટની જે પાસબુકની નકલ હોય છે તેને તમારે સ્કેન કરી અને અપલોડ કરવી પડશે. ત્યાર પછી મિત્રો અહીં જે તમે કેપ્ચર કોડ જુઓ છો તે કેપ્ચર કોડ આ બોક્સમાં તમારે ટાઈપ કરવો પડશે. જો મિત્રો કેપ્ચર કોડ વ્યવસ્થિત ન વાંચી શકતા હોય તો અહીં રિફ્રેશનું બટન આપેલ છે તેના પર ક્લિક કરશો તો કેપ્ચર કોડ બદલી જશે અને ફરીથી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે મિત્રો અહીં જે રજિસ્ટ્રેશનનું બટન છે તે રજિસ્ટ્રેશનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે રજિસ્ટ્રેશનના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે અને તમને આ રીતે એક આઈડી આપી દેવામાં આવશે અને મિત્રો જે તમે મોબાઈલ નંબર આપેલ છે તેમાં એક મેસેજ આવશે, તેમાં પણ તમારો આઈડી અને પાસવર્ડ બંને હશે.
तो मित्रों त्यार पछी अही जे कंटिन्यू नु बटन देखाय छे ते कंटिन्यू ना बटन उपर तमारे क्लिक करवानु रहेशे। जेवु मित्रों तमे कंटिन्यू ना बटन उपर क्लिक करशो एटले तमने फरीथी आ मुजबनी एक स्क्रीन छे ते जोवा मळशे कि ज्यां मित्रों तमने जे आईडी अने पासवर्ड आपेल छे ते आईडी अने पासवर्ड थी तमारे लॉगिन करवू पड़शे। तो मित्रों अही तमने तमारु जे आईडी होय छे ते आईडी दाखल करवानु रहेशे। त्यार पछी तमने जे पासवर्ड आपेल छे ते पासवर्ड मित्रों अही आपवानो रहेशे। त्यार पछी अही जे कैप्चर कोड छे ते कैप्चर कोड आ बॉक्स में दाखल करवानो रहेशे। जो कैप्चर कोड व्यवस्थित न वाँची सकता होय तो मित्रों अहींथी क्लिक करी अने तेने बदली पण सको छो। त्यार पछी मित्रों अही जे लॉगिन नु बटन छे तेना उपर तमारे क्लिक करवानो रहेशे। हवे मित्रों जो तमे तमारू आईडी भूली गया होय तो मित्रों अही जे फॉरगेट एप्लिकेशन आईडी छे तेना उपर क्लिक करी अने तमे तमारू आईडी मेळवी सको छो। जो तमे पासवर्ड पण भूली गया होय तो मित्रों अही फॉरगॉट पासवर्ड छे तेना उपर क्लिक करी अने तमे पासवर्ड ने मेळवी सको छो। तो मित्रों हवे आपणे लॉगिन करी लईए। जेवु मित्रों तमे तमारा यूजर आईडी अने पासवर्ड वडे लॉगिन करशो एटले तमे जे रजिस्ट्रेशन करावती वखते जे मोबाइल नंबर आपेल छे ते ज मोबाइल नंबर में एक वन टाइम पासवर्ड नो मेसेज आवशे एटले के ओटीपी नो मेसेज आवशे। ते ओटीपी मित्रों अहीं आ बॉक्स में तमारे दाखल करवानो रहेशे अने त्यार पछी अहीं कन्फर्म ओटीपी नो बटन जोवा मळे छे त्यां तमारे क्लिक करवानो रहेशे। जो मित्रों एक मिनिट के तेथी वधारे समय थई गयो होय अने तमारा मोबाइल नंबर में मेसेज न आव्यो होय अने तमे फरीथी ओटीपी मंगावा मांगता होय तो अहीं मित्रों रीसेंट ओटीपी नुं बटन उपर क्लिक करशो तो फरीथी ओटीपी छे ते आवी जशे। जो मित्रों तमे रजिस्ट्रेशन करावेल मोबाइल नंबर छे तमे तेने बदलवा मांगता होय तो अहीं चेन्ज मोबाइल नंबर नुं बटन देखाय छे त्यांथी तमे क्लिक करीने तमारो मोबाइल नंबर ने पण बदली सको छो। तो मित्रों अत्यारे आपणे ओटीपी दाखल करी अने कन्फर्म ओटीपी ना बटन पर क्लिक करी अने आगळ वधीए। त्यार पछी मित्रों तमने जे पासवर्ड आपवामां आवेल छे जो तमारे ते पासवर्ड न राखवो होय तो तमने आ रीते चेन्ज पासवर्ड नो ऑप्शन पण बतावशे कि ज्यां मित्रों तमारे तमारो जे पासवर्ड जे ते राखवो होय ते मित्रों तमे राखी सको छो। अहीं तमारे पासवर्ड दाखल करवानो फरी तेज पासवर्ड अहीं दाखल करवानो त्यार पछी अहीं सबमिटना बटन उपर क्लिक करी देवानुं रहेशे। परंतु मित्रों तेनी जे अहीं गाइडलाइन्स चार लखेल छे ते प्रमाणे ते पासवर्ड तमारे राखवो पड़शे। जेवो मित्रों तमे तमारो पासवर्ड ने चेन्ज करी अने रजिस्ट्रेशनना बटन उपर क्लिक करशो तो मित्रों फरीथी तमने आ मुजबनी एक स्क्रीन जोवा मळशे। तो मित्रों आ जे स्क्रीन छे ते होम स्क्रीन छे कि ज्यां तमने तमाम डिटेल तमारी एप्लिकेशननी जोवा मळशे। हवे मित्रों आपणे एप्लिकेशन फॉर्म भरवू पड़शे। सौथी पहेला तो अहीं तमे जे एप्लिकेशन फॉर्मनो ऑप्शन जोवो छो त्यां तमारे क्लिक करवानुं रहेशे। जेवुं तमे त्यां मित्रों क्लिक करशो एटले तमने आ मुजબનું એક ફોર્મ છે તે જોવા મળશે કે જ્યાં તમારે તમામ ડિટેલ છે તે ભરવાની રહેશે। તો મિત્રો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ ભરતા જઈએ અને આગળ જોતા જઈએ। તો મિત્રો સૌથી પહેલાં તો તમારે જનરલ ઇન્ફોર્મેશન છે તે ભરવાની રહેશે। મિત્રો આગળ આપણે જે જેટલી વસ્તુ સિલેક્ટ કરેલ છે જેટલી વસ્તુ ફિલ કરેલ છે તે વસ્તુ અહીં ઓટોમેટિક આવી જશે। જેમ કે આપણે આગળ રાજ્ય સિલેક્ટ કરેલ છે એટલે તે રાજ્ય અહીં ઓટોમેટિક આવી જશે। આપણે આગળ કેટેગરી પણ સિલેક્ટ કરેલ છે સ્કોલરશિપની એટલે મિત્રો તે પણ અહીં ઓટોમેટિક આવી જશે। આગળ આપણે નામ પણ આપેલ છે તે સિવાય આપણે જન્મ તારીખ પણ આપેલ છે તે સિવાય આપણું જેન્ડર પણ આપણે આગળ સિલેક્ટ કરેલ છે એટલે તે તમામ વસ્તુ મિત્રો અહીં ઓટોમેટિક આવી જશે। તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં। ત્યાર પછી મિત્રો અહીં તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ। તો મિત્રો જો લાગુ પડતો તો યસ કરવાનું, નહીંતર તમારે અહીં નો સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંથી તમારો જે ધર્મ હોય તે ધર્મને અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન શીખ કે પારસી તે તમારે અહીંથી સિલેક્ટ કરવો પડશે। ત્યાર પછી મિત્રો તમારી કેટેગરી કઈ છે તે અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે। તમે એસી એસટી કેટેગરીમાં આવો છો, ઓબીસી કેટેગરીમાં આવો છો, જનરલ કેટેગરીમાં આવો છો, તે સિવાય એસટી પીવી જીટી કેટેગરીમાં આવો છો કે એપી એસટી કેટેગરીમાં આવો છો કે મિત્રો તમે એસી કેટેગરીમાં આવો છો, તમે જે કેટેગરીમાં આવતા હોય તે મિત્રો અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારા ફાધરનું નામ છે તે મિત્રો અહીં તમારે લખવાનું રહેશે, તમારા મધરનું નામ છે તે મિત્રો અહીં લખવાનું રહેશે। ત્યાર પછી તમારા કુટુંબની વાર્ષિક આવક કેટલી છે તે મિત્રો અહીં લખવાની રહેશે। હવે મિત્રો આગળ જો આપણે આધાર કાર્ડ નંબર આપેલ હશે તો મિત્રો અહીં આધાર કાર્ડ નંબર આવી જશે। આગળ જો આપણે મોબાઈલ નંબર આપેલ જ છે એટલા માટે મિત્રો અહીં મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે। જો મેલ આઈડી પણ આપેલ હશે તો અહીં મેલ આઈડી પણ આવી જશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં। ત્યાર પછી તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમે હોસ્ટેલમાં રહ્યો છો કે નહીં,
જો મિત્રો હોસ્ટેલમાં રહેતા હોય તો અહીં તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો રહેશે, નહીં તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો રહેશે. જેવી મિત્રો તમારી જનરલ ઇન્ફોર્મેશન તમે આપી દેશો એટલે તમારે તમારી જે એકેડમી છે તેમની ડિટેલ આપવાની રહેશે. તો એકેડમીની ડિટેલમાં મિત્રો સૌથી પહેલાં તો તમારે તમારી જે ઇન્સ્ટિટ્યૂટ હોય છે તેને મિત્રો અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે. તો મિત્રો તમે જેવું ત્યાં ક્લિક કરશો તો મિત્રો તમને આ મુજબ સ્ક્રીન જોવા મળશે. હવે મિત્રો તમારે જે ઇન્સ્ટિટ્યૂટ છે તે તમે બે રીતે ગોતી શકો છો. એક તો તમે રાજ્યનું નામ આપી અને ઇન્સ્ટિટ્યૂટનો જિલ્લો આપી અને તમે ગેટ ઇન્સ્ટિટ્યૂટ લિસ્ટ દ્વારા તમે ગોતી શકો છો, અથવા તો તેનો જે કોડ હોય છે તે કોડ નંબર અહીં દાખલ કરી અને તમે તે ઇન્સ્ટિટ્યૂટને ગોતી શકો છો. તો મિત્રો આપણે અહીં અત્યારે રાજ્યનું નામ સિલેક્ટ કરી લઈએ. તો આપણે અત્યારે રાજ્યનું નામ છે તે ગુજરાત, તો આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈએ. ત્યાર પછી તેમાંથી કોઈ પણ એક જિલ્લો છે તેને આપણે સિલેક્ટ કરી લઈએ. તો માનો કે જામનગર જિલ્લાને સિલેક્ટ કરી લીધો. ત્યાર પછી ગેટ ઇન્સ્ટિટ્યૂટ લિસ્ટ ઉપર આપણે ક્લિક કરીશું. જેવું તે લિસ્ટ ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો અહીં જામનગરની જેટલી ઇન્સ્ટિટ્યૂટ આવેલ હશે તે તમામનું લિસ્ટ અહીં તમને જોવા મળશે. તેમાંથી તમારી જે ઇન્સ્ટિટ્યૂટ હોય છે તે મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. તો મિત્રો આપણે અત્યારે કોઈ પણ એક ઇન્સ્ટિટ્યૂટ છે તેને સિલેક્ટ કરી લઈએ. તો મિત્રો અહીં જોઈ શકો છો, જો તમારી ઇન્સ્ટિટ્યૂટ પહેલાં લિસ્ટમાં ન હોય તો અહીં તમને એક લિસ્ટમાં 10-10 જ જોવા મળશે. જો તમારે એક લિસ્ટમાં જેટલા નામ જોવા છે 25, 10, 50 કે 100 તે તમારે કરી લેવાના રહેશે. તો આપણે 100 મિત્રો નામ કરી લેશું. તો મિત્રો એક આખા લિસ્ટમાં 100 નામ તમને જોવા મળશે. જામનગર જિલ્લાની અંદર જેટલી શાળાઓ આવેલ હશે તે તમામ શાળા કોલેજના નામ અહીં તમને જોવા મળશે. તેમાંથી મિત્રો તમારી જે શાળા કોલેજ હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. તો મિત્રો આપણે અત્યારે કોઈ પણ એક શાળા કોલેજને સિલેક્ટ કરી લઈએ. ત્યાર પછી મિત્રો અહીં તમને આ રીતે જોવા મળશે મેસેજ. તે અહીં સિલેક્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો સિલેક્ટના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે તમને અહીં તમારી ઇન્સ્ટિટ્યૂટ છે તે સિલેક્ટ થઈ જશે. ત્યાર પછી મિત્રો અહીં તમારો પ્રેઝન્ટ ક્લાસ અથવા તો જે કોર્સ હોય છે તેને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો મિત્રો તમારું ધોરણને તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં તમારું જે વર્ષ છે તેને પણ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો મિત્રો અહીં પહેલું વર્ષ છે. ત્યાર પછી મિત્રો અહીં તમારું સ્ટડી કેવું છે તેને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. રેગ્યુલર છે, ફૂલ ટાઈમ છે, પાર્ટ ટાઈમ છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારા જે પ્રેઝન્ટ ક્લાસની શરૂઆત ક્યારે થઈ તે શરૂઆતની તારીખ અહીં મિત્રો આપવાની રહેશે. ત્યાર પછી મિત્રો આગળ અહીં તમારે બોર્ડ અથવા તો તમારી જે યુનિવર્સિટી લાગુ પડતી હોય તે મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો મિત્રો આપણે અત્યારે કોઈ પણ એક આપણું જે ગુજરાતનું બોર્ડ છે તેને જ આપણે મિત્રો સિલેક્ટ અહીંથી કરી લઈએ. તો મિત્રો ત્યાર પછી મિત્રો તમે કયો કોર્સ કરેલ છે તે મિત્રો અહીં લખવાનું રહેશે, અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. મિત્રો તમે જેવું ત્યાં ક્લિક કરશો તો તમને એક લિસ્ટ જોવા મળશે, તેમાંથી તમે જે ભણ્યા હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો મિત્રો ત્યાર પછી તમે તે કોર્સ કયા વર્ષે પાસ કરેલ છે તે વર્ષ અહીં લખવાનું રહેશે, તેમાં કયો ક્લાસ આવેલ છે તે ટકાવારી મિત્રો અહીં લખવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ધોરણ 10 અને 12માંની ડિટેલ આપવાની રહેશે. અહીં તમારા ધોરણ 10ના જે ક્લાસના રોલ નંબર હોય છે મિત્રો તે રોલ નંબર અહીં લખવાના રહેશે. અહીંથી મિત્રો તમે કયા બોર્ડમાં એક્ઝામ આપેલ છે તે બોર્ડનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને તમે ધોરણ 10 કયા વર્ષે પાસ કરેલ છે તે મિત્રો અહીં લખવાનું રહેશે. એ જ રીતે ધોરણ 12માં મિત્રો તમારા ક્લાસ રોલ નંબર હોય તે મિત્રો અહીં લખવાના રહેશે. તમે કયા બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ છે તે બોર્ડનું નામ લખવાનું રહેશે. તે સિવાય તમે ધોરણ 12 પાસ કરેલ છે તેનું વર્ષ કયું છે તે વર્ષ અહીં લખવાનું રહેશે. ત્યાર પછી જો મિત્રો તમે કોમ્પિટેટિવ એક્ઝામ ક્વોલિફાઈડ કરેલ હોય તો તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. કયા રાજ્યની કરેલ છે તે મિત્રો અહીં લખવાનું રહેશે. ત્યાર પછી જે કોમ્પિટેટિવ એક્ઝામનો રોલ નંબર હોય છે તે રોલ નંબર મિત્રો અહીં લખવાનું રહેશે અને જે પાસ કરેલ જે એક્ઝામ તમે આપેલ છે તેનું વર્ષ મિત્રો અહીં લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અધર ડિટેલ છે તે ફિલ કરવી પડશે. જો તમે અનાથ બાળક હોય તો મિત્રો અહીં તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીંતર તમારે નો સિલેક્ટ રાખવાનું. ત્યાર પછી અહીં વાલીનું નામ છે તે લખવાનું. જો તમે શારીરિક રીતે અપંગ હોય તો મિત્રો અહીં યસ સિલેક્ટ કરવાનું, નહીંતર નો સિલેક્ટ રાખવાનું. જો તમે અપંગ હોય તો મિત્રો તેમનો પ્રકાર કયો છે, તમારી અપંગનો શારીરિક રીતે અપંગનો પ્રકાર તમારો કયો છે તે અહીં સિલેક્ટ કરી લેવાનો રહેશે અને તેમની કેટલી ટકાવારી છે તે મિત્રો અહીં ટકાવારી લખવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારું મેરિટિયલ સ્ટેટસ કયું છે તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારું પ્રેઝન્ટ પ્રોફેશન
શું છે તે મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। હવે મિત્રો બેંકની ડિટેલ તો આપણે આગળ આપેલ જ છે, એટલે બેંકનો IFSC કોડ અને બેંક એકાઉન્ટ નંબર છે તે મિત્રો અહીં ઓટોમેટિક આવી જશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં। ત્યાર પછી મિત્રો અહીં સેવ અને કન્ટિન્યુનું બટન તમે જોવો છો, તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે જો તમે જે અરજી કરી છે તેનું સ્ટેટસ જોવું હોય તો અહીં ચેક યોર સ્ટેટસનો ઓપ્શન આપેલ છે, તેના ઉપર ક્લિક કરશો તો તમારી અરજીનું સ્ટેટસ છે તે તમને જોવા મળશે। હવે મિત્રો તમે જે અરજી કરી છે તેની જો તમારે પ્રિન્ટ કાઢવી હોય તો મિત્રો અહીં પ્રિન્ટ યોર એપ્લિકેશન લખેલ છે, તેના ઉપર ક્લિક કરશો તો તમારી અરજીની પ્રિન્ટ છે તે નીકળી જશે। જો મિત્રો તમારે આ આઈડીનો જે પાસવર્ડ બદલવો હોય તો અહીં ચેન્જ પાસવર્ડનો ઓપ્શન છે, તેના પર ક્લિક કરશો તો તમે પાસવર્ડ બદલાવી શકશો। તો મિત્રો આ રીતે જે સરકારની સ્કોલરશિપ યોજનાઓ છે તો તેમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી અને તમારે તેનો લાભ લેવો હોય તો મિત્રો તમે સૌથી પહેલાં તો આવી રીતે ઓનલાઈન ફોર્મ છે તે ભરવું પડે છે। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે। તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય તમને લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી તેમને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને હજુ પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। હવે મિત્રો આ સ્કોલરશિપ વિશે આપણે એક ઓલરેડી વિડીયો બનાવેલ છે, જો તમે તે ના જોયો હોય તો આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અથવા તો આઈ બટન ઉપર તેમની લિંક મળી જશે, તે અવશ્ય જોઈ લેજો। તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।